સ્પેશિયલ આપણે કારીગર બોલાવેલા છે, સ્વરૂપ ઝાકડિયા, પ્રિયમ સુરેજા, રાજીઓ રેનિલ, ઈરાદભાઈ ધ્રુવિક, હું તો હવ નહીં કઈ. એટલે આ બધું હાથે પ્લમ્બિંગ કરીશ. જો ગયા વિડીયોમાં છેલ્લે તમે ટોપ વ્યૂ જોયો તો અહીંથી આખું જોઈ લો, લાગે ને એક ગોદડું વાય નાખીને હોઈ જાય એવું કામકાજ એવું કર્યું. ભાઈ આ થોડું બોલું ઉપરથી ખાંચો દેખાય ને, જો પેક કરી દીધો છે. એટલે તમે કહેતા નહીં કે ઉપરથી એલું હવા ઉજાસ નહીં જાય. તો આ ટાંકી છે પાણીની, અને આપણું આ પછી અહીંથી નીચેથી પાછળની સાઈડથી અહીંથી પાણી બધે જાય પહોંચી વળશે દિવાલે લગાવી. સ્વરૂપનું કામ કાપવા અમે એક ભૂકા કાઢ નહીં જોઈ લો, આડા આવડું થઈને પણ લડી લે. આજે પ્લમ્બિંગનું કામ છે આ વિડીયોમાં, સ્પેશિયલ લાઇટ ફિટિંગ ને પ્લમ્બિંગ. હેવી એન્જિનિયર બોલાવેલા છે તજાડો. ફાઇનલી મિત્રો ટાંકી આપણે કમ્પ્લીટ કરી દીધી છે, સાથે જોઈ લો પરફેક્ટ. વાં વાલ મૂકી દીધો એટલે એનું છે ને પાણી ટૂંકમાં એ બંધ થઈ જાય, સીધું આમાં આવી જાય. અડધો અડધો વાલ રાખી તો બેયની અંદર આવી જાય. અહીંથી આઉટલેટ નીકળશે અને અહીંથી સીધું નીચે, નીચેથી પછી લાઈન હું તમને આગળ બતાવું. ખૂણાની અંદર પાણીની આ જે વ્યવસ્થા મેં તમને કુંડી કીધી હતી એ પ્રકારે છે. તો આની અંદર લાગી ગઈ, જો આ ઓટોમેટિક પાણીનું છે. ટૂંકમાં અહીંયા જે છે આ પાણીનો જે પ્રેશર આવશે આટલું ઊંચું રહે એની રીતે પાણી બંધ થઈ જાય. આ અહીંથી આ સેટિંગ કરી શકો તમે જેટલું ફારફેર કરવું હોય. આની ઉપર એક આડું પતરું આવી જાય, એ છેલ્લે બતાવું તમને લાગી જાય એટલે. અને આજે આપણે થોડું થોડું પાણી કદાચ લાઈટ હોય તો ભરશું. તો આ 10 લિટરનું છે, આમાંથી પીવું હોય એટલું પી શકે ને આ પછી અલેબલે નહીં મજબૂત રહે. પ્લાસ્ટિક એ ખૂબ સરસ છે. તો આ પ્રકારની વ્યવસ્થા આપણે આમાં કરી દીધી છે. આજે વન ભોજન થઈ ગયું છે કામ પ્રમાણે. સાડા 6 થી વધારે ખાધું છે પણ છે ને બધું આઘું જવા દીધું. પછી ઓલો રાજુ દાબે ડબલા ખાલી કરી ગયો. ઓટોમેટિક આ ગમાણ જો મિત્રો, આ રીતે પાણી આવી જાય આની અંદર, ત્રણે ત્રણની અંદર. થોડુંક અત્યારે કચરાયું કહેવું છે. આ નીચે જે ડટી આવે એ આખું ખુલી જાય સમજ્યા. હવે આ પાણી ઓટોમેટિક બંધ કેમ રીતે થાય એ તમને કહું. તો ત્રણેય કુંડી અંદર આપણે ખૂણામાં લગાડેલી છે. અહીંયા હજી થોડું થોડું થાય છે. મારા ખાસ મિત્ર બધાએ આ સહકાર આપી અને કર્યું. જો જબરજસ્ત રીતે આ પાણી આવી રહ્યું છે. અહીંથી હાંધો મળ્યો શું છે, ટી શેપ આપીને એરોડાઇઝ લગાડીને નળીથી. કોઈ પણ આમાં જરાય ઝંઝટ નથી. હમણાં થોડીક વારની અંદર આ ગોળો જેવો આમ ઓફ થાય, જુઓ તમે આ રીતે પાણી આમ બંધ થઈ જાય. જોયું તમે, એટલે આવી રીતે સતત પાણી ચાલુ રહેશે. હવે આ ભરાવા આવે ત્યારે શું થાય છે એ તમને હું બતાવું. તો આનાથી શું થાય કે પાણી અશ્વને ચોખ્ખું મળી રહે. આ 10 લિટરની કુંડી છે અને અહીંયા જે આગળ પાટી વ્હીલ આવી જશે, જો આ ઓટોમેટિક હમણાં થોડીક જ વારની અંદર બંધ થઈ જાય. ચોખ્ખું પાણી મળે, ઠંડુ પાણી મળે અને બધી રીતે ફાયદો. અંદર મેં તમને ડટી આપી, જો નીચેથી છે ને આ તમે ખોલી નાખો એટલે સાફ થઈ જાય અને પાણી સીધું અહીંથી બહાર નીચેથી નીકળી જાય. આ જ રીતે સામે અહીંયા કુંડી છે, જો બધી કુંડી એક એક ઘોડાની જગ્યાએ ત્યારે માણા ઉપાય અને એ બહુ શાંતિથી આ પાણી પી લે, કોઈ સમસ્યા ન થાય. હવે એન્ડ ઉપર એવું છે, હમણાં જેવી રીતે ઘોડો ઉપર આવશે અને પાણી એની રીતે બંધ થઈ જશે. પહેલી વખત અખતરો કરી જો નોય થાય આમાં તો. હા, એમાં આપણે તો કંઈ શું છે થાય એવી આશા સાથે, કારણ કે અહીંયા આપણે આ એક પાટિયું આવી જાય ઉપર કાળું, જે આ બોલ રહી ગયો ને ધીમું પડી ગયું સમજ્યા તમે. એટલે હવે ઘોડો જેવો આવશે એવું પાણી પેક થઈ જશે. તો આ બધા કહેતા હોય ઘોડો ખરાબ થઈ જાય, ખરાબ થઈ જાય તો એવું મને લાગતું છે નહીં, કારણ કે એનું બધું સમસ્યા આવી જશે. 6 ની 4 ઇંચ બોલ મારી દીધા છે, હલવાની કોઈ સમસ્યા નથી અને એ ફાયદાવાળું છે. થોડુંક થોડુંક એવું આ ઢાળમાં છે પણ વાંધો આવે એવું નથી. આટલું પાણી તો ઘોડો માંડ પીવે, કારણ કે 10 લિટર છે. જો બંધ થવા આવ્યું છે, ફોર્સ પણ ઓછો થઈ ગયો અને આ ઘોડાની જ્યારે સપાટી આવી જશે એટલે એની રીતે સ્ટોપ થઈ જશે. માત્ર અખતરા પૂરતું છે આ પહેલી વખત, અને અશ્વ જ્યારે આવશે પછીથી એની રીતે જ આખું ચાલુ રહેશે. એટલે એક ઘૂંટડો પીવે એવું પાણી સતત ચાલુ, એક ઘૂંટડો પીવે ને પાણી ચાલુ એ રીતે. જો બંધ થવા આવ્યું, જોયું બંધ થવા જ આવ્યું છે.
ઓછું ઘણું થઈ ગયું. જા પરફેક્ટ. થોડોક સમય લઉં છું તમારો, પણ કાપીને પણ જોઈ લો 10 સેકન્ડ, પછી વચ્ચે રહી જાય. ભરાય જ છે હજી તો પાણી, એટલે એ કોઈ ઉપાધિ છે નહીં. તો આ એક આપણે ટેકનોલોજી સાથે દેશી આ ચોકઠા છે, અહીંથી હવા બહુ સારી આવે. આ તમે રાખો હાથ એટલે બહુ સરસ હવા આવે, એટલે હવા ઉજાસ છે, પણ છતાંય આપણે એક એક પંખો મૂકી દઈશું, જરૂર લાગશે. તો ચાલો આની અંદર હવે છે એ બંધ થઈ ગયું. વાહ, પણ આપણે આની રાહ જોવાની છે, કારણ કે સપાટીથી હજી થોડુંક ઉપર છે, અને હળવે દઈને પછી ક્લોઝ થઈ જશે. એવું હોય ને તો ગોળાની સપાટી તમે ઢીલા પોચી કરી શકો આ જગ્યાએથી, અને તમે થોડું કામ કરો. જોયું, એકદમ સાવ બંધ, પણ ધીરું ધીરું પાણી હજી આવે, અને એ લેવલ એડજસ્ટ, આ એડજસ્ટમેન્ટ માટે જ આપણે અખતરો કરી છે, એટલે આને થોડુંક વહેલું બંધ કરવું પડશે એવું મને લાગી રહ્યું છે, કારણ કે ત્યાં પાટીઓ આવશે, એટલે એ આટા કરી અને સપાટીથી આપણે સરસ કરી શકીએ. મેઇન તો આ ગાયને એના માટે બનાવેલું છે, પણ અશ્વમાં આપણે પહેલી વખત અખતરો કરીએ છીએ, અને આ તૂટે પછી તો સિમેન્ટનું જ કરવાનું છે, એમ માથાકૂટ નહીં. જા આમાં છે હવે એન્ડ ઉપર છે, આવ્યા જ રાખે છે હજી. જો હવે એકદમ સ્લો થઈ ગયું છે પાણી, હાવ ઝીણી ધારે આવે છે, ને આટલું પણ પાણી ના આવું જોઈએ, એક ટીપું ના આવવું જોઈએ, ત્યારે આપણો આ પ્રયોગ સફળ કહેવાય. અને આશા રાખીએ છીએ એક ટીપા પાણીના બગાડ વગર આપણે અશ્વને સરસ રીતે પાણીનું આ જે સુવિધા રાખી છે એ આપી શકીએ, અને બસ એનાથી વિશેષ તો વધારે કંઈ જોતું નથી. થોડુંક હજી વધારે બાકી છે, બાકી બધા એમાં સરસ પૂરું થઈ ગયું. જો આમાં એમાં થોડુંક ઠાળવાળું છે એટલે એવું બની શકે, પણ ઘણું પાણી એવું આપણને આટલી આશા નહોતી કે આટલું બધું પાણી સમાશે. જો તમે આ એકદમ પરફેક્ટ છે, આ એકદમ આ સપાટીએ કહેવાય, કારણ કે આની ઉપર કાળું જ્યારે પૂઠું લાગશે ને ત્યારે તમને ખબર પડશે. તો આ પ્રમાણે જે થવું જોઈએ, ઓલા બધામાં અમારે ગોળાનું સેટિંગ કરવું પડશે. તો આ સરસ રીતે જો એક ટીપું ન પડે અને પાણી પીવે એટલું જ પાણી નીકળે, બીજે ક્યાંયથી લીકેજ નહીં, ક્યાંયથી આમ નહીં. તો આ સુવિધા આપને પણ કરવી હોય તો આપ કરી શકો છો. સરસ રીતે પાણીની વ્યવસ્થા અશ્વો માટે, ગાય માટે, પશુઓ માટે થઈ જાય. આ રીતે તમે આ કુંડીને સાફ કરી શકો. જો નીચેથી એક ડટી કાઢ નાખો ને, લાખો આ પાણી છે નીચે નીકળી જાય, ને આ ઉખાલી પછી ધોઈ નાખવાનું. તો મિત્રો અત્યારે ખાલી હોલ્ડર લગાડી દીધા છે. જો આ અહીંયા વચ્ચે એક પેલી બાજુ, હા તો એમાં જ, એમાં કઈ બીજું હોય નહીં. લે તું હારામાં હારી પોઝિશનમાં હો. જા આમાં શું છે, આમાં કોઈ લીગલી કારીગર નથી, બરોબર, પણ આ બધા મનથી કારીગર છે. એટલે એમાં જો આ રાજુ, ધ્રુવિકભાઈ, સ્વરૂપ, હિરાતભાઈ, જાડિયો, પ્રિયંક, એટલે જાડિયો અને પ્રિયંક બે એક જ છે. અમે કોલેજના ભાઈ બંધ ને બાકી અશ્વપ્રેમી મિત્રો બધા ફૂકા કરી નાખ્યા. કાકાએ હારી મહેનત કરીને ગોડાઉન લેવલ કરી દીધું, થઈ ગયું બધું રેડી. હવે આ બધું શંખ દ્વાર કાંઈ ફૂગે તો સાચો કહેવાય ને, પણ આ બધું જે મનથી દિલથી કર્યું હોય ને એમાં કાંઈ ઘટે નહીં, અને હું લંગડ લંગડ કાંઈ કરતો નથી. લે બરોબર ને, રાજુ દાંત કાઢીને શરમાઈ જાય, પાછું હતાણ કરી દીધું છે બધું. હવે ગમેન્ટ ખાલી થઈ ગઈ પાણીની, પાણીની નથી જોગાણની, ખાવાની નહીં છે, પાણી ભરાઈ ગયું એ રીત. કુંડી સરસ થઈ ગઈ, કુંડી નથી જરાય ભૂંડી. અને જો આ લેવલનું તમને કહેતો હતો ને એ આઈ થઈ ગયું સરસ. અરે તો આમાં પાપડા મૂકવાનો વિચાર છે અત્યારે, એ એમને રેત મૂકી દેવા. હવે બધા મિત્રો ને અમે ઘરે જઈ, સંધ્યા ખીલી ગઈ છે. તો મિત્રો ડેલા આવી ગયા છે, આ આપણા ડેલા છે, બહારના મોટા ડેલા. આ જે ગમાણ ટૂંકમાં બીજા જે આપણું ગોડાઉન છે એનો ડેલો લાગશે,
નીચેના જે આવા ગોળાઈવાળા કર્યા છે આમાં કોડા મોટું નાખીને અસલ આરામથી ઊભા રહી શકે એવી રીતે. તો મિત્રો મળીએ છીએ નવા વિડીયોની અંદર, જેમાં તમને હું ડેલા લગાડેલા બતાવીશ. પાટિયા છે આ, એ આપણે નીચે તરમાં નાખવાનું વિચાર્યું છે જેથી કરી ઉંદેરા ઉખેડો ન કાઢે. તો એ આ બધા પાટિયા બીજા આવે છે નવા, એ લગાડી દેશું જેથી કરી સરસ મજાની વ્યવસ્થા થઈ જાય. તો ચાલો મળીએ નવા વિડીયોની અંદર સરસ મજાની નવી વાત સાથે, અને ઝડપથી અશો આ જગ્યા પર તમને દેખાશે. પંખાય આવી ગયા છે એ પણ હું તમને આવતા વિડીયોમાં બતાવું છું. ત્યાં સુધી જોતા રહેજો વિડીયો, કેવા લાગે છે કોમેન્ટની અંદર જણાવો. ધન્યવાદ.